नमस्कार, आप जोई रह्या छो मंतव्य न्यूज। अत्यार सुधीना तमाम समाचार साथे हूं जागृति। बुलेटिन में सौप्रथम बात करिए कलोलनी दुर्घटना विषे। कलोलना पंचवटी विस्तार में आवेल गार्डन सिटी में ब्लास्ट अने ब्लास्ट बाद बे मकान धराशायी थई गया, जेमां एक व्यक्तिनुं मृत्यु थयुं छे। कलोल में आवेली गार्डन सोसायटीनो आ मामलो के ज्यां ब्लास्ट थयो अने सोसायटीना पाछळथी दौड़ महीनाथी अहीं ऑयल निकळती होवानी बातमी हवे सामे आवी रही छे। आज ब्लास्ट बाद ऑयल निकळवानुं प्रमाण अहीं वधी गयुं छे। सोसायटीना रहीशोमां पण हवे भयनो माहोल व्यापी गयो छे। जे प्रकारनी विगतो सामे आवी रही छे तेवा अपडेट ब्लास्टमां बे व्यक्तिना मृत्यु थया छे। जे प्रकारे समाचार सामे आवी रह्या छे ते मुजब आ समग्र घटनाने लईने हवे कलेक्टर पण घटना स्थळे पहोंच्या छे। सोसायटीना पाछळथी दौड़ महीनाथी अहीं ऑयल निकळती होवानी बातमी हवे सामे आवी रही छे। दृश्यो जोई शकाय छे के ब्लास्ट केटलो प्रचंड हतो के बे मकान धराशायी थई गया। आसपासना स्थानिको पण आ प्रचंड ब्लास्टथी भयभीत थईने पोताना घरनी बहार दौड़ी आव्या हता अने घटना स्थळे लोकोना टोळा एकत्रित थई गया हता। કલોલની ગાર્ડન સિટી સોસાયટી ખાતે વહેલી સવારે બ્લાસ્ટ થયો અને બે મકાન ધરાશાયી થયા. સમગ્ર ઘટનામાં મહત્વની બાબત એ છે કે ઓએનજીસીની પાઇપલાઇન આ સોસાયટી નીચેથી જઈ રહી છે અને મોતના મુખ પર આ સમગ્ર સોસાયટી ઉભેલી છે અને આ વાતની ખબર આજે જ સોસાયટીના રહીશોને થઈ છે તેવું સોસાયટીના પ્રમુખનું કહેવું છે. પણ બીજી એક મહત્વની બાબત એ પણ છે કે આ સોસાયટીના પાછળના ભાગેથી છેલ્લા એક મહિનાથી સતત ઓઇલ નીકળી રહ્યું છે અને અહીંયાના દ્રશ્યો છે આ સોસાયટીનો પાછળનો ભાગ જે કે જ્યાં छेल्ला एक महीना थी ऑयल सतत वही रह्यु छे अने तमाम जे सोसायटीना रहीशो छे तेओ पण चिंतामां छे के आ ऑयल क्यांथी निकली रह्यु छे। आ समग्र घटना थी आजे ज्यारे सवारे ब्लास्ट थयो ते पहेला અહીંયાથી જે ઓઇલનું પ્રમાણ છે તે વધ્યું હતું, એકાએક જ નીકળવાનું જે પ્રમાણ છે તે વધ્યું હતું અને આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે સોસાયટીના જે રહીશો છે તે આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? શું નામ છે? 7 વર્ષ. મારું નામ નબદાબેન છે. અમે 7 વર્ષથી રહીએ છીએ. અચ્છા, નરોદાબેન, 7 વર્ષથી તમે અહીંયા રહો છો. ખાસ કરીને તમે હમણાં જણાવ્યું કે જે રીતે ઓઇલ અહીંયા નીકળે છે છેલ્લા કેટલાક સમયથી, તો ઓઇલ નીકળવાનું જે છે કેટલા વખતથી ચાલી રહ્યું છે? ઓઇલ નીકળવાનું આ છેલ્લા મહિનાથી જ ચાલુ થયું છે. તે અમારા મનમાં પહેલા એમ કહેતો કોઈને આ ઓઇલ રેડ્યું છે એટલે કીધા લીક થયું છે, પછી આ તો ધીરે ધીરે રેલો છે બહાર નીકળ્યો એટલે ખબર પડી કે આ પાઇપ અહીંયા આગળ જમશે, કંઈક ઓઇલની લીકેજ હશે તો કીધું આવતું હશે. એટલે અમે એક દિવસ ભાઈ કચરો સળગાવ્યો તેમાં કાળો ધુમાડો જ નીકળવા માંડ્યો અને પછી આ થયું ને એટલે આજનું તો એમ કે વધારે નીકળવા માંડ્યું એટલે આજે વધારે નીકળ્યું. તમે કહ્યું આજે સવારે જયારે બ્લાસ્ટ થયો ત્યારે તમે શું કરી રહ્યા હતા અને તમે શું જોયું? અમે જોયું એટલે અમે તો ત્યાં જોવા ગયા પણ આય નહીં જોયું ને એટલે અહીંયા આગળ રેલો વધારે દેખાયો અમને એટલે કીધા પાઇપલાઇન અહીંયા આગળ વધારે લીક થવા માંડી. ઓએનજીસી ની પાઇપલાઇન તમારી સોસાયટીમાંથી પસાર થાય છે એવું તમને આજે જ ખબર પડી કે પહેલેથી ખબર હતી? અમને આજે જ ખબર પડી કે આ લાઈન અમારી સોસાયટીમાંથી નીકળશે ગેસ આ ઓએનજીસી ની, નતા અત્યાર સુધી અમને ખબર નથી કે સાઈડમાં થઈને આમ બહાર જાય છે. એટલે અમે આજે જ અમને આઈડિયા આવ્યો કે આ બોમ્બ થયો એટલે ખબર પડી કે આ લાઈન અહીંયા આગળ નીકળશે અંદર. હવે જયારે તમારું ઘર અહીંયા છે, સોસાયટી કહી શકાય કે મોતના મુખ પર બેઠી છે, એવું હવે જયારે ફલિત થયું છે તમને શું લાગે છે? હવે આગળ ઉપર શું કાર્યવાહી તમે કરવા ઈચ્છો છો? શું ઈચ્છો છો? આગળ જણાવવા માંગીએ છીએ કે આની તપાસ થાય અને આ રીતે એની કાર્યવાહી કરે એ લોકો. તો અમને ખબર પડે તો બિલ્ડર નહીં અમને કહેતો ફાવે કે તમે અમને આ વખત જાણ કરી નથી કઈ આગળ પાઇપલાઇન નીકળશે. તો આ હતા ગાર્ડન સિટીના રહીશો જેમનું કહેવું છે કે તેમની સોસાયટી મોતના મુખ પર ઊભી છે તેની તેમને આજે જ ખબર પડી છે. ઓએનજીસીની પાઇપલાઇન જ્યાંથી પસાર થતી હોય ત્યાં રેસિડેન્શિયલ એરિયા બનાવવા પર પ્રતિબંધ છે પણ તેમ છતાં 250 ઘર ધરાવતી આ ગાર્ડન સિટી સોસાયટી અહીંયા ઊભી કરી દેવાય છે અને આજે જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે જ ત્યાંના રહીશોને ખબર પડી છે. એટલે પ્રશ્ન એ છે કે હવે આગામી દિવસોમાં આ સોસાયટીને ખસેડવામાં આવશે કે કેમ અને ખાસ કરીને જે મૃતકો છે તેને વળતર ઓએનજીસી આપશે કે કેમ? જી, સવારે 7:30 વાગે એ બ્લાસ્ટ થયો છે પંચવટી એરિયામાં. જ્યાં તમે ઊભા છો ગાર્ડન સિટી સોસાયટી છે એમાં બે મકાન કમ્પ્લીટલી ડેમેજ થયા છે. એમાં એક મકાન જો બંધ હાલતમાં હતો આ મકાનમાં આ બ્લાસ્ટ થયો છે. બાજુનો મકાન જ્યાં 3 લોકો ભાડુઆત તરીકે રહેતા હતા એ ઈજાગ્રસ્ત થયા છે અને એમાંથી એક જો ભાઈ હતા એમનો એ ડેથ પણ થઈ છે. बीजी एमनी वाइफ जो है हॉस्पिटलाइज है और एमनी मदर पण हॉस्पिटलाइज है। जो बाजू में जो मकान कम्प्लीटली डेमेज थयो छे एमां ए ब्लास्ट थयो छे। जो प्राथमिक दृष्टि अमे अधिकारीओ साथे चर्चा करी है, जेमां लोकल पुलिस है, FSL है, लोकल SDM मामलतदार अने ONGC अने साबरमती गैसना रिप्रेजेंटेटिव्स पण अहींया हाजर है। साबरमती गैसनी पाइप्ड गैस सप्लाय आखा विस्तार में है। जे मकान में ब्लास्ट थयो है ए मकान में नवंबर 2019 थी ए पाइप सप्लाय बंद हती अने बाजू में जो है त्या ए गैसनो बाटलो वापरता हता। प्रथम दृष्टिया ये आवी रह्यो छे के ज्यां मकान बंद हतो त्या गैसना लीकेजना कारणे, डोमेस्टिक गैसना लीकेजने कारणे आ घटना बनी है। छतां FSL तपास करशे अने एक इन्सिडेंट रिपोर्ट अमने आपशे, त्यार पछी अमने आखा घटनाक्रमना मूळमां शुं हतो ए जाण थशे। धन्यवाद। सर ONGC ना एसेट मैनेजर पण आवी रह्या छे विथ दी डिटेल्ड मैप्स। विल डिस्कस कि एनी पाइपलाइन क्यांथी जाय छे अने प्रेशर ड्रॉप थतो होय तो आ लोको पासे शुं प्रक्रिया छे जेथी ए शोधी सकता होय ए बी आपणे चर्चा करीशुं। अत्यारे मैं आपने कीधुं के प्रथम दृष्टा ए प्रतीत थाय छे के डोमेस्टिक गैस लीकेजना कारणे कोई स्पार्क थयो छे ने त्यारे ए घटना बनी छे। गृहमंत्रीए तमारी साथे वातचीत करी? जी, माननीय गृहमंत्री अमित शाह जी मारे साथे चर्चा करी छे अने घटना उपर आवीने तपास करीने रिपोर्ट मोकलवानी पण बात कही छे। अमे दरेक एजेंसीना संपर्कमां छीए अने ज्यारे काठमाळ हटशे अने वधु माहिती मारी पासे आवशे त्यार पछी एमां अमे वधु कही सकीशुं। सर, पाछळनी साइडमां पण एक ONGC नी लाइन लीक छे अने त्यां पण ऑइल वही રહ્યું છે। जी, एनी मने जाण नथी। वील चेक इट। जी, थैंक यू।